નમસ્કાર જી 24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે નિધિ. વિશ્વ ઉમિયાધામ અમદાવાદ દ્વારા આયોજિત સરદાર પટેલ રાષ્ટ્ર ચેતના મહાસંમેલનનું આયોજન અમદાવાદના ગોતા વિસ્તારમાં કરવામાં આવેલ છે, જેમાં 1 લાખથી વધુ લોકો આનો ભાગ બનવાના છે અને સરદાર પટેલના જન્મદિવસની ઉજવણી ખૂબ જ ભવ્યતાપૂર્વક કરવામાં આવવાની છે. તો આ સંમેલનની કેવી તૈયારીઓ ચાલી રહી છે, ચાલો તમને બતાવીએ. એકત્રીસ ઓક્ટોબરે ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી છે. અમદાવાદ ખાતે યોજાનારા સંમેલનમાં ગુજરાતભરમાંથી લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. માત્ર સંમેલનમાં હાજરી જ નહીં, પરંતુ 1 લાખ લોકો માટે ભોજનની પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. અમારે 1 મહિનાથી બધી મહિલાઓ સ્વયંસેવક તરીકે માટેની ધામધૂમથી તૈયારીઓ કરી રહ્યા છે. ઉમિયામાંનું આગળ વધારવા ઉમિયા ફાઉન્ડેશનના અને પાછું એમાં બી બધી લેડીઝોને એટલો ઉત્સાહ છે કે ચાલો આજે આ કરીએ, આજે આ કરીએ, કાલે જમણવાર છે, તો કેટલો ઉત્સાહથી બધાય ભેગા થઈને કરી રહ્યા છીએ. આટલા વિશાળ આયોજનમાં સ્વયંસેવકો છેલ્લા 1 મહિનાથી દિવસ રાત ખડે પગે હાજર રહ્યા છે. આ ઉપરાંત કાર્યકરોમાં પણ અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જમણવાર માટે અમે મોહન થાળ, પૂરી, દાળ ભાત, બે શાકની તૈયારી બધી કરી દીધી છે અને અમે 200 કાઉન્ટર તૈયાર કર્યા છે અને દરેક માણસને સારી રીતે જમી શકે વ્યવસ્થિત એ પ્રમાણે પ્લાનિંગ છે અમારું. અમારા સેવિકા લેડીઝ સેવિકાઓ છે એ 1200 લેડીઝ સેવિકાઓ છે. કાર્યક્રમની મહત્ત્વની રૂપરેખાની વાત કરીએ તો બપોર 1 થી 3 કલાક સુધી ગૌરવ ગાથાનું આયોજન કરવામાં આવ્યું છે, સાથે જ સન્માન સમારોહ અને IAS એકેડેમીનો શુભારંભ પણ કરવામાં આવશે. કાર્યક્રમની શરૂઆત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વર્ચ્યુઅલી કરાવશે, સાથે જ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક રાજકીય હસ્તીઓ પણ હાજર રહેશે. સંમેલનની ખાસ વાત એ છે કે રાજસ્થાન અને સૌરાષ્ટ્રના રાજવીઓનું સન્માન કરવામાં આવશે, તેની પૂરતી તૈયારીઓ થઈ ગઈ છે. સૌથી છેલ્લે જોઈએ તો 10,000 લોકો રેલી સ્વરૂપે શક્તિ પ્રદર્શન કરશે. હાલ સરદાર પટેલની જન્મજયંતીને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ મહાસંમેલનમાં તમામ પ્રકારની સુવિધાઓ ખૂબ જ સુદૃઢપણે કરવામાં આવી છે અને અત્યારે જે આ પાર્ટી પ્લોટ ખાલી દેખાઈ રહ્યો છે, ત્યાં કાલે ઊભા રહેવાની પણ જગ્યા નહીં હોય.